ભારત આવવાના નવા જળમાર્ગની શોધ. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતું હોવાથી વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. યુરોપના મોટાભાગના દેશો અને ભારત વચ્ચે તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ શહેરના જમીન માર્ગે મોટા પાયા પર વેપાર થતો હતો. ભારતના મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, મલમલ અને ઘડી જેવી અનેક ચીજ વસ્તુઓની યુરોપભરમાં માંગ રહેતી હતી. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ઇસ્તંબુલ શહેર જીતી લેતા યુરોપ અને ભારત વચ્ચેનો જમીન માર્ગ બંધ થઈ ગયો. યુરોપિયન પ્રજાને ભારતની ચીજવસ્તુઓ વિના ચાલે તેમ ન હતું. આથી યુરોપના લોકોને બંધ થયેલ જમીન માર્ગની જગ્યાએ હવે ભારત તથા પૂર્વના દેશો તરફ જવા માટે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન. પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા, જેમાં ભારત આવવાના જળમાર્ગની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની આરંભેલી સાહસયાત્રા ઈસવીસન 1492માં એટલાન્ટિક મહાસાગરમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. જીવન પર્યંત ભારત પહોંચવાનો વિશ્વાસ અને સંતોષ ધરાવતા કોલંબસે વાસ્તવમાં નવો જ પ્રદેશ શોધી કાઢ્યો હતો, જેને આગળ જતા અમેરિગો વેસ્પુચી નામના ખલાસીએ પૂરતા પુરાવાઓ સાથે સાબિત કરતા તેના નામ પરથી કોલંબસ દ્વારા શોધાયેલા દેશ અમેરિકા તરીકે ઓળખાયો. ઈસવીસન 1498માં પોર્ટુગીઝ ખલાસી વાસ્કોદ ગામાએ ભારતીય ખલાસીની મદદથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે આવી પહોંચ્યો. વાસ્કોદ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે ત્યાં સામુદ્રિક ઝામોરિન નામના હિન્દુ રાજાનું રાજ હતું. આ રાજાએ તેના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે, જેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું, પરંતુ તેઓને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
મુગલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો અને ઈસવીસન 1613માં પોતાનો પ્રથમ વેપારી મથક સુરતમાં સ્થાપ્યો. ત્યાર પછીના વર્ષોમાં કંપનીએ અમદાવાદ, ભરૂચ જેવા સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાતા તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને પોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1687માં મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહ્યા હતા. ઈસવીસન 1746થી ઈસવીસન 1763 દરમિયાન ભારતમાં આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો બન્યો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, પરંતુ તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ આ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ના લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવત્રામાં સામેલ કર્યા અને નવાબ કંપનીને કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. આમ પૂર્વ યોજના અનુસાર મીર જાફર અને ક્લાઇવના કાવત્રાથી પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને દગાથી હરાવીને તેનું ખૂન કરતા પ્લાસીનું યુદ્ધ માત્ર 1.5 દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. આમ ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલા જીત્યો હોત તો કદાચ ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત જ ન થઈ હોત. માટે બંગાળમાં પલાશ એટલે કે ખાખરાના વૃક્ષો આવેલા છે, જેના ફૂલો લાલ રંગના હોય છે. તેના ફૂલોનો ઉપયોગ ગુલાલ બનાવવામાં અને હોળીના રંગો બનાવવામાં થાય છે, જેના પરથી પ્લાસી નામ પડ્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ ઘડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો
જે તેના ઈશારે કામ કરે, પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કરતા કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગતા મીર કાસિમને ઉથલાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. આથી મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આમ સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. 22 ઓક્ટોબર ઈસવીસન 1764માં બક્સર મુકામે સંયુક્ત સેના અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેના સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.